પશ્તો ભાષામાં વિદ્યાર્થીઓને તાલિબાન કહેવાય છે. 90ના દાયકાની શરૂઆતમાં જ્યારે સોવિયત સંઘ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકો પરત બોલાવી રહ્યું હતું, એ સમયમાં તાલિબાન એક સમૂહ તરીકે ઉભર્યું. એવો દાવો છે કે પશ્તો આંદોલન પહેલાં ધાર્મિક મદ્રેસાઓમાં ઉભર્યું અને એ માટે સાઉદી અરેબિયાએ ફંડ આપ્યું. આ આંદોલનમાં સુન્ની ઇસ્લામની કટ્ટર માન્યતાઓનો પ્રચાર કરાતો હતો. જલ્દી જ તાલિબાનીઓ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પશ્તુન વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાની સ્થાપનાની સાથે સાથે સરિયા કાનૂનના કટ્ટરપંથી સંસ્કરણને લાગુ કરવાનો વાયદો કરવા લાગ્યા. દક્ષિણ પશ્ચિમ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ ઝડપથી વધ્યો. સપ્ટેમ્બર 1995માં તેમણે ઈરાનની સીમા પાસેના હેરાન પ્રાંત ઉપર કબજો કરી લીધો. એના બરાબર એક વર્ષ બાદ તાલિબાનીઓએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ઉપર કબજો કર્યો. હાલ તાલિબાનનો ઇતિહાસ એટલા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાના સૈનિકો પરત બોલાવી લીધા છે, ત્યારે દુનિયાને એ વાતની ચિંતા છે કે તાલિબાન ફરી એકવાર અફઘાનિસ્તાન ઉપર કબજો કરી લેશે. આ વિડીયોમાં આપણે જોઈશું કે શું છે તાલિબાનની હચમચાવી નાખનારી એ કહાણી. તાલિબાને 1996માં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ રહેલા બુરહાનુદ્દીન રબ્બાનીને સત્તા ઉપરથી હટાવી દીધા. રબ્બાની સૈનિકોના અતિક્રમણનો વિરોધ કરનારા અફઘાન મુજાહિદ્દીનના સંસ્થાપક સભ્યોમાંથી એક હતા. વર્ષ 1998 આવતા અંદાજે 90% અફઘાનિસ્તાન ઉપર તાલિબાનીઓનું નિયંત્રણ થઈ ગયું હતું. સોવિયત સૈનિકોના ગયા બાદ અફઘાનિસ્તાનના સામાન્ય લોકો મુજાહિદ્દીનના અત્યાચારો અને આંતરિક સંઘર્ષથી કંટાળી ગયા હતા. આથી તેમણે તાલિબાનીઓનું સ્વાગત કર્યું. ભ્રષ્ટાચાર પર અંકુશ, અરાજકતાની સ્થિતિમાં સુધારો, રસ્તાઓનું નિર્માણ અને નિયંત્રણવાળા વિસ્તારોમાં તમામ ધંધાકીય સુવિધા આપવી, આ તમામ કામો થતાં શરૂઆતમાં તાલિબાની ઘણા લોકપ્રિય પણ થયા. પરંતુ આ દરમિયાન તાલિબાને ઇસ્લામિક સજા આપવાની રીત લાગુ કરી, જેમાં હત્યા અને વ્યભિચારના દોષીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે અને ચોરીના મામલામાં દોષીઓના હાથ કાપી નાખવા જેવી સજાઓ અમલમાં કરવામાં આવી. પુરુષોએ દાઢી રાખવી અને મહિલાઓ માટે બુરખાનો ઉપયોગ ફરજિયાત કરી દેવાયો. તાલિબાને ટેલિવિઝન, સંગીત અને સિનેમા ઉપર પ્રતિબંધ લાદી દીધો અને 10 વર્ષ અને તેનાથી વધારે ઉંમરની છોકરીઓને સ્કૂલે જવા ઉપર રોક લગાવી દીધી. તાલિબાનીઓ પર માનવાધિકાર અને સાંસ્કૃતિક દુર્વ્યવહાર સાથે જોડાયેલા અનેક આરોપો લાગવાના શરૂ થઈ ગયા. તેનું એક બદનામીવાળું ઉદાહરણ વર્ષ 2001માં ત્યારે જોવા મળ્યું જ્યારે તાલિબાનીઓએ આંતરરાષ્ટ્રીય વિરોધ હોવા છતાં મધ્ય અફઘાનિસ્તાનના બમિયાનમાં બુદ્ધની પ્રતિમાને નષ્ટ કરી દીધી. તાલિબાનને બનાવવામાં અને મજબૂત કરવાના આરોપોને પાકિસ્તાન સતત ઇનકાર કરતું રહ્યું છે, પરંતુ એમાં કોઈ શંકા નથી કે શરૂઆતમાં તાલિબાની આંદોલન સાથે જોડાયેલા પાકિસ્તાનની મદ્રેસાઓમાં શિક્ષિત થનારા લોકો હતા. અફઘાનિસ્તાન પર જ્યારે તાલિબાનનું નિયંત્રણ હતું ત્યારે પાકિસ્તાન દુનિયાના એ 3 દેશોમાં સામેલ હતો જેણે તાલિબાન સરકારને માન્યતા આપી. પાકિસ્તાન સહિત સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાતે પણ તાલિબાન સરકારને સ્વીકૃતિ આપી હતી. તાલિબાન સાથે પોતાના રાજદ્વારી સંબંધોને તોડવાની દિશામાં પણ પાકિસ્તાન સૌથી અંતિમ દેશ રહ્યો હતો. એક સમયે તાલિબાને ઉત્તર પશ્ચિમમાં પોતાના નિયંત્રણવાળા વિસ્તારથી પાકિસ્તાનને અસ્થિર કરવાની ધમકી આપી હતી. દરમિયાન તાલિબાને ઓક્ટોબર 2012માં એક હુમલો કર્યો જેમાં મિંગોરા નગરમાં પોતાની સ્કૂલેથી પાછા ફરતા મલાલા યુસુફઝાઈને ગોળી મારવામાં આવી. આ ઘટનાની આખા પાકિસ્તાનમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ટીકા થઈ. ઘટનાના 2 વર્ષ પછી પેશાવરમાં એક સ્કૂલ ઉપર હુમલો થયો. બાદમાં પાકિસ્તાનમાં તાલિબાનનો પ્રભાવ ખૂબ જ ઓછો થવા લાગ્યો. વર્ષ 2013માં અમેરિકન ડ્રોન હુમલામાં પાકિસ્તાનમાં તાલિબાનના પ્રમુખ હકીમુલ્લા મહેસૂદ સહિત 3 મહત્વના નેતાઓના મોત થયા. 11 સપ્ટેમ્બર 2001 ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો. આ બાદ દુનિયાનું ધ્યાન તાલિબાન તરફ ગયું. હુમલાના મુખ્ય સંદિગ્ધ ઓસામા બિન લાદેન અને અલ કાયદાના લડાકુઓને શરણ આપવાનો તાલિબાન ઉપર આરોપ મુકાયો. 7 ઓક્ટોબર 2001માં અમેરિકાના નેતૃત્વમાં સૈન્ય સંગઠને અફઘાનિસ્તાન ઉપર હુમલો કરી દીધો અને ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં તાલિબાનનું શાસન ખતમ થઈ ગયું. ઓસામા બિન લાદેન સહિત તાલિબાન સમૂહનું ત્યારે નેતૃત્વ કરનારા મુલ્લા મોહમ્મદ ઉમર અને તેમના અન્ય સાથીઓ વિશ્વનું સૌથી મોટું તલાશી અભિયાન ચલાવ્યા બાદ પણ અફઘાનિસ્તાનમાંથી ભાગવામાં સફળ રહ્યા. તાલિબાન જૂથના ઘણા લોકોએ પાકિસ્તાનના ક્વોટા શહેરમાં શરણ લીધું અને તેઓ ત્યાંથી લોકોને નિર્દેશિત કરવા લાગ્યા. જોકે પાકિસ્તાન સરકાર હંમેશા ક્વોટામાં તાલિબાનની ઉપસ્થિતિનો ઇનકાર કરતી આવી છે.
તાલિબાને વર્ષ 2001ની હાર બાદ પહેલીવાર કોઈ પ્રાંતની રાજધાની ઉપર પોતાનું નિયંત્રણ મેળવ્યું હતું. રણનીતિની દ્રષ્ટિએ ખાસ એવા કુંડુઝ શહેર પર તેમણે નિયંત્રણ મેળવ્યું. મુલ્લા મંસૂરની હત્યા અમેરિકન ડ્રોન હુમલામાં મે 2016માં થઈ અને બાદમાં સંગઠનની કમાન ડેપ્યુટી રહેલા મૌલવી હિબતુલ્લા અખુંજાદાને સોંપાઈ. હાલમાં પણ તેમના હાથમાં તાલિબાનનું નેતૃત્વ છે. કેટલાક ખાસ લોકોને નિશાન બનાવવાની શરૂઆત કરી અને એવા હુમલાઓથી અફઘાનિસ્તાનના લોકો ડરી ગયા. તાલિબાને પત્રકારો, ન્યાયાધીશો, શાંતિ કાર્યકરો અને મહત્વના પદો પર બેસેલા મહિલાઓને નિશાન બનાવવાની શરૂઆત કરી. સ્વાભાવિક છે કે તાલિબાને માત્ર પોતાની રણનીતિ બદલી હતી, કટ્ટરપંથી વિચારધારા નહીં. અફઘાનિસ્તાનના અધિકારીઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે આંતરરાષ્ટ્રીય મદદ વિના અફઘાનિસ્તાન સરકારને તાલિબાનમાંથી ખતરો છે. પરંતુ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડને એપ્રિલ 2021માં 11 સપ્ટેમ્બરે બધા જ અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવવાનું એલાન કરી દીધું. 2 દશક સુધી ચાલેલા એક યુદ્ધમાં અમેરિકન મહાશક્તિને પરેશાન કર્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાનના મોટા ક્ષેત્રો પર ફરી કબજો જમાવવાનું શરૂ કરી દીધું છે અને વિદેશી સેના બહાર નીકળ્યા બાદ કાબુલમાં સરકારને પાડવાની ધમકી પણ આપી દીધી છે. માનવામાં આવે છે કે વર્ષ 2001 બાદ પહેલીવાર તાલિબાન આટલું મજબૂત દેખાઈ રહ્યું છે. નાટોના આકલન પ્રમાણે હજુ પૂર્ણકાલીન લડાકુઓની સંખ્યા 85,000ની આસપાસ છે. હાલમાં અફઘાનિસ્તાનના કેટલા વિસ્તારમાં તાલિબાને કેટલો કબજો જમાવ્યો છે એ સ્પષ્ટ કહી શકાય એમ નથી, પરંતુ અનુમાન છે કે દેશના 5મા ભાગથી લઈને 1/3 ભાગ વચ્ચેના ક્ષેત્ર ઉપર તાલિબાનનું નિયંત્રણ છે. તાલિબાન જે રીતે ઝડપથી આગળ વધી રહ્યું છે એ ઘણા લોકો માટે ચિંતાજનક છે. અફઘાનિસ્તાનમાં અમેરિકન નેતૃત્વવાળા મિશનના કમાન્ડર જનરલ એસ્ટિન મિલરે જૂનમાં ચેતવણી આપી હતી કે દેશ ગૃહયુદ્ધ તરફ આગળ વધી શકે છે. જૂન મહિનામાં જ અમેરિકન જાસૂસી એજન્સીઓએ પણ અફઘાનિસ્તાનની સ્થિતિનું આકલન કર્યું. કહેવાઈ રહ્યું છે કે આ આકલનમાં અમેરિકન સૈનિકોના જવાના 6 મહિનાની અંદર જ અફઘાનિસ્તાનની સરકારનું પડવાનું કથિત રીતે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.